કોંગ્રેસની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નિરાશ થઈ પાર્ટી છોડેલા જયરાજસિંહે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો છે. 22 ફેબ્રુઆરી 2022ના રોજ તેઓ કમલમ ખાતે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ, સાથે હું છું વિધિ. 3 દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે જયરાજસિંહે ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે, જે અંગે તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે મારા કુળદેવી શ્રી હરસિદ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22 ફેબ્રુઆરી 2022 ને મંગળવારના રોજ સવાર 11 કલાકે શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરતા ક્ષત્રિય નેતા જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાં રહીને ટિકિટ મેળવવાના સતત પ્રયાસ કર્યા હતા. 4 વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે વાયદો આપ્યા બાદ પણ ટિકિટ ન આપતા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પાર્ટીથી નિરાશ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે તેમની કારકિર્દી જોખમમાં મૂકી કામ કર્યું હતું, કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ નથી. સાથે જ તેમણે કાર્યકરો જોગપત્ર પણ લખ્યો હતો, જેમાં પોતાને થયેલા અન્યાયનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ પોતાને ટિકિટ ન મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજીનામું આપવાના નિર્ણય લીધા બાદ તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી કોંગ્રેસના હોદ્દાઓ પણ દૂર કર્યા હતા. સાથે જ તેમણે એક ટ્વીટ કરી રાજકારણ પણ ગરમાવ્યું હતું. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ. નિર્ભય સત્ય, જનતાનો અવાજ. ધન્યવાદ.